ઓકે, તો ધોરણ એકના વિદ્યાર્થીઓ, ચાલો કેમ છો બધા? ઘણા દિવસ પછી, બરાબર ને? ચાલો, આપણે તો કાંઈ ભેગા થતા નથી વિદ્યાર્થીઓ, કાંઈ વાંધો નહીં, ભલે આપણે ભેગા ન થાય, પણ આપણે આપણું ચેપ્ટર છે એ તો ચાલુ જ કરવાનું છે. ચાલો, છેલ્લે મેં તમને આપેલું હતું પાના નંબર 7 પૂરા કરવા, બરાબર છે? આજે આપણે પાના નંબર 8 જોશું, બરાબર? ચાલો, પાના નંબર 7 આલે, આ તો મારે બાકી છે. પણ તમારે પૂરું થઈ ગયું વિદ્યાર્થીઓ? પૂરું કરી લેજો, બરાબર? ચાલો, તો આજે આપણે જોશું પાના નંબર 8 ઉપર દાખલા નંબર 11, કે ખાલી બોક્સમાં સંખ્યા લખવા વસ્તુ ગણો અને જરૂર હોય ત્યાં દોરો, બરાબર છે? ચાલો, રેડી? તો ઓહો, આમાં તો દોરવું પડશે વિદ્યાર્થીઓ, પણ મને ચિત્ર કરતાં નથી આવડતું, મને દોરતા નથી આવડતું, તમે મને શીખવાડજો ને. આમાં શું દોરવાનું છે? હા, પેન્સિલ, બરાબર છે. ચાલો, તો અહીંયા 1, 2, 3, ચાલો 3 એટલે કે દશકમાં 3 છે, બરાબર? એટલે કે 30 ગણી શકીએ ને આપણે. 3 બોક્સ છે 10 10ના, એટલે 30 થયા. તો ચાલો, હવે અહીંયા કેટલા આવે એકમમાં? તો કે આપણને ખબર જ છે, એકમ દશક, તો એકમમાં આવે 5, બરાબર? પણ હવે તો ભાઈ જે અઘરું કામ હતું એ મને હોપી દીધું છે આ લોકોએ, કે 5 પેન્સિલ દોરવાની છે. અરે રે, 5 પેન્સિલ કેમ દોરીશ વિદ્યાર્થીઓ? ચાલો હું પ્રયત્ન કરું, બરાબર? તમારી જેમ દાંતનો કરતો હો, હરકીનું દોરાઈને. તો ચાલો, એ આમ, ઓહો, આ તો બહુ જાડી પેન્સિલ થઈ ગઈ. તો કાંઈ વાંધો નહીં, જાડી હોય કે પાતળી હોય આપણે લખવાથી કામ ને. એ આ પેન્સિલ બની ગઈ, કઈ કલર બીનો મને સમજાણું નહીં. ચાલો, આવી તમારે છે ને બીજી 4 દોરવાની છે. હવે મેં એક હાથમાં મોબાઈલ પકડેલો છે ને એક હાથમાં પેન્સિલ છે, એટલે સરખી રીતના દોરી નહીં શકું, પણ તમારે આવી કંઈક પેન્સિલ દોરવાની છે, બરાબર? દાંતનો કરતા પેન્સિલ દોરી દઈએ એના ઉપર. ચાલો, તો આમાં શું આપણે સમજીએ વિદ્યાર્થીઓ, કે 3 દશક અને 5 એકમ, બરાબર? એટલે તગડે 5 ને 35, એટલે આમાં 3 આપી દીધા છે, પણ હજી 5 ખૂટે છે જે તમારે દોરવાના છે. એક તો મેં દોરી નાખી છે મસ્ત મજાની પેન્સિલ, ઓકે? ચાલો, પછી બીજું ખાનું. ચાલો, આમાં તો તમારે ગણવા પડશે. ચાલો, આ કેટલા છે? 1, 2, 3, તો અહીંયા દશકમાં લખવા પડે 3, બરાબર? પછી આ કેટલી પેન્સિલ છે? ચાલો ગણો તો જરા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, અરે ક્યાં પહોંચી ગયો હું? ચાલો ફરીથી ગણો જરાક. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 વડે 9. ચાલો, તો જવાબ શું આવ્યો વિદ્યાર્થીઓ? તગડે 9 વડે. કેટલા થાય? ચાલો, 100 એકડા તો ખાસ આવડવા જોઈએ ધોરણ 1ના વિદ્યાર્થીઓ. નક્કર ભાઈ, લેક્ચરમાં મને મજા નહીં આવે ભણાવવાની. ચાલો, તગડે 9 વડે કેટલા થાય જરાક બોલો તો? તગડે 9 વડે 39, બરાબર? ચાલો, એવી રીતના તમારે આ કરવાનું છે, બરાબર? આમાં બોક્સ ગણી લ્યો, 3 જ આવશે. છૂટક પેન્સિલ કેટલી છે એ તમારે લખવાની છે, બરાબર છે? ચાલો, અરે 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 અરે, આ ક્યાં આવી ગયા? જો હજી આ 2 ખાના છે, એમાં મારી ચિત્રકળા દેખાડવી પડશે. ચિત્રકળા એટલે શું? કે તમારે પેન્સિલ દોરવાની છે વિદ્યાર્થીઓ, આમાં જે મને નથી આવડતું, બરાબર? ચાલો, ઓકે. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 12. 31 થી 40 સુધીની ખૂટતી સંખ્યાઓ લખો. ઓહો, વાહ રે વાહ, જોરદાર આપ્યો પણ આ તો. ચાલો, લખવા જ મંડો 100 એકડા તગડાની લાઈન. તગડે એકડે 31, તગડે બગડે, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે 9 વડે જે હમણાં જ આપણે જોયું, શું થાય? તગડે 9 વડે 39, અને ચોગડે મીંડે 40, બરાબર?
ચાલો, તો એ તમારે લખવાની છે, જોઈ જો ને અહીંયા અને અહીંયા. ઓકે ચાલો, હાલો હવે રેલગાડીમાં બેસવા, ચાલો મજા આવશે. છુક છુક ગાડી આવી ગઈ. ઓહો હો, આ કોણ બેઠું છે છેલ્લા ડબ્બામાં? હા, કોનું મોઢું છે? આને ક્યાંક જોયો તો છે, મને દેખાતું નથી. ક્યાં જોયો તો? આપણા ક્લાસમાં જ કોઈક ભણે ને ધોરણ એકમાં, આના જેવું જ મોઢું છે કોકનું, મને નામ યાદ નથી. ચાલો પછી કહીશ, યાદ આવશે ને. તો આ આપણું એન્જિન, બરાબર? એન્જિન જો આગળ છે સૌથી, અને એની પાછળ પહેલો ડબ્બો કે 30 ને 8. ચાલો 30 ને 8 કેટલા થાય? હા, 30માં તમારે 8 ઉમેરવાના છે, એટલે 30 પછી 8 સુધી ગણવાના છે. 8 ક્યાં ગયા? 8 અહીંયા. હા, તો કેટલા આવે? તગડે આંછડે 38, બરાબર. પછી 30 ને 6, તો તગડે છગડે 36. ચલો 30 ને 7, 37. 30 ને 9, હજી હમણાં જ બોલો, બીજી વાર બોલો. ચલો ત્રીજી વાર બોલું, 30 ને 9, તગડે નવડે 39, બરાબર. પછી 30 ને 5, 35, બરાબર છે વિદ્યાર્થીઓ? તમારો પાના નંબર 8 પૂરું થાય છે, પણ હજી આજે હજી વધારાનું એક પાનું જોઈ લઈએ. પાના નંબર 9, તરત પછીની સંખ્યા લખો. તો તગડે ચોગડે પછી શું આવે? તગડે પાંચડે આવે, પણ તગડે પાંચડે શું કહેવાય? તગડે પાંચડે 35, બરાબર. પછી આ તમારે જાતે. તરત પહેલાની સંખ્યા, તગડે છગડે 36, તો તગડે છગડે 36 પહેલાં શું આવે? તગડે પાંચડે, બરાબર છે. પછી વચ્ચેની સંખ્યા કે 34 અને 36 વચ્ચે, એ તો સાવ સહેલું સર. 34 પછી આવે 37, હે નો આવે? આવે આવે, શું આવે? 37 જ આવે ને? ના 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 ના, 34 પછી શું આવે? હં, આડિયા જો, 34 35. ઓહો, આ તો હું ભૂલી ગયો. 34 પછી 35. ચાલો પછી આ 1 2 3 તમારે જાતે કરવાના. ચાલો પછી વાંચો અને લખો. પેલા વાંચજો, 3 દશક અને 3 એકમ બરાબર 2 તગડા 33, બરાબર છે. ચાલો વાંચી લીધું તો હવે લખી નાખજો, બરાબર છે. હવે જોડકા જોડો. 30 ને 3, તો 30માં શું આવે? 3 દશક હોય અને 3 એકમ હોય. ચાલો એવું કંઈ છે, 3 દશક અને 3 એકમ. આ હે, મને પેલું જ મળી ગયું. ચાલો તો અહીંયા જોડી દઈએ, પણ ફૂટપટ્ટીની મદદથી જોડું. તો 2 તગડા 33, તો 33 પછી આમાં ગોતો પડે. ક્યાં ગયા? અરે અરે અરે, આ રે હઈ. તો ચાલો અહીંથી જોડી દો, 2 તગડા 33. વાહ વાહ વાહ, આવડી ગયા. પણ શું એકડા તો આજે નથી આવડ્યા, તો કાંઈ વાંધો નહીં, પાછો એકવાર વિડીયો જોઈ લ્યો એટલે આવડી જાય. 30 ને 6, 3 એકમ. 3 એકમ? ના 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 ના, જોજો જરા, 3 દશક અને 6 એકમ. ચાલો તો આમાં ક્યાં છે 3 દશક અને 6 એકમ? આ રહ્યા છેલ્લે. ચાલો ફૂટપટ્ટીની મદદથી જોવું, બરાબર. ફૂટપટ્ટીની મદદથી તમારે જોડવું, રેડી છે? તો 30 ને 6, 36, તો તગડે છગડે 36, રેડી. એવી જ રીતના 30 ને 4 અને 30 ને 8. ઓકે વિદ્યાર્થીઓ, એ તમારે જાતે કરવાના. ચાલો હવે ગણો અને કહો કે 32 પછીની અને 35 પહેલાંની 2 સંખ્યાઓ કઈ. ચાલો 32 પછી તો મને ખબર છે, આ 32 પછી શું આવે? 2 તગડા 33, રેડી. ચાલો તો 33 પછી શું આવે? તગડે ચોગડે 34. ઓકે ડન. ઓકે તો આ તમારા પાના નંબર 9. જો વિદ્યાર્થીઓ, થોડુંક આજે આપણે એક પણનું વધારે કરેલું, પણ કાંઈ વાંધો નહીં, મૂંઝવવાની કાંઈ જરૂર નથી, કેમકે આપણે 4 દી પછી ભેગા થઈ છીએ, બરાબર. એટલા માટે થોડું ઘણું તો આપણે વધારે લેશું.
ઓકે, તો તમારે શું કરવાનું છે? પાના નંબર 8 અને પાના નંબર 9 સારી રીતના સ્વાધ્યાય પોથીમાં વિડીયો બરાબર જોયા બાદ જ લખી લેવાના છે. ઓકે, ચાલો ધોરણ 1ના વિદ્યાર્થીઓ, તો ફરી પાછા મળીશું આપણે પાના નંબર 10 લઈને. ઓકે, ચાલો આવજો બધા.